छूटक मजूरी करवा रहा मानस ने मरवाना दाड़ा जाए आज तारीख में मोदी आ वखत ने मोदी तो जो है नहीं बिल्कुल ही 20 साल खड्डे से देश को निकाला बीजेपी ने कांग्रेस ने खड्डे में डाला था मिली जुली सरकार जे भले केजरीवाल की सरकार जुग्गी झोपड़ी वधारे जाए मॉडल ना चाले केजरीवाल नकामो मानस छे कमल नु भूल जे माहौल नो तो ये जे एक बीजो कोई है ज नहीं ने आगळ आपणे तो राहुल गमे केम राहुल राहुल आ रहा आ भूखे तो मारी नाखे लोको ने हवे कोणे भूखे मारे आ भाजप आ रहे મારું નહીં થાતું કામ બેન વિધવા વાળું પેન્શન મળે છે તમને નહીં મળતું કાઈ નહીં મળતું પણ ટક્કર કોણ આપશે ભાજપ ટક્કર તો કેજરીવાલ સરકાર આપી શકે છે ના ના કેમ કે ઈ મોંઘવારી ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી ઈ બધાય નોટા કરી એના રાજમાં સારું હતું અત્યારે અમારે ખાવાના ફાફા પડી જાય રાત્રે જાય કમાઈને ત્યારે ખાધા ભેગા થાય બધા વેચાઈ ગયા મોદી કને ભાજપ સરકાર કને બધા વેચાઈ ગયા છે નીચે થઈ લઈને ઉપર ઉધી બોકસ વોટિંગ સારી રીતે થતી હોય તો એના પરી બોકસ ગીરી ચાલે છે પણ હવે ફરીથી કોંગ્રેસ ઊભી થાય છે ને હવે કોઈ ના થાય એક દફે ગયું આદમી તો ના આવે પાછું નમસ્કાર જમાવટ સાથે હું છું પાયલ રાઠોડ જમાલપુરમાં જેમ ફૂલ બજાર ફેમસ છે એવી રીતના અહીંયાની શાકભાજીઓ ફેમસ છે લોકો જમાલપુરમાં એક સાથે જથ્થાબંધ શાકભાજીઓ લેવા આવે છે લોકોને એવું લાગે છે કે અહીંયા શાકભાજીઓ થોડી સસ્તી મળે છે એટલે લોકો અહીંયા શાકભાજી લેવા આવે છે તો આ બજાર એટલું મોટું છે અહીંયાના લોકો પાસેથી આપણે આજે જાણીશું કે આ વખતે ચૂંટણીનો માહોલ કેવો છે મિજાજ કેવો છે ચૂંટણીનો કઈ પાર્ટીએ કામ કર્યા મોંઘવારી કેટલી વધી ગઈ છે તેમને રોજગારી મળે છે કે નહીં શાકભાજીઓ વેચાય છે કે નહીં બધી વાતો કરીશું અહીંયાના લોકો પાસેથી લોકો કાપડને આપણ લેવા પર છે શાકભાજી પર તો ધંધામાં મંદી છે પણ માલમાં તેજી છે માલમાં તેજી છે શાકભાજીમાં તેજી છે ગરાગી છે નહીં આ જો માલ બધા પોટકા ભરીને જાવી હરા વેચાઈ જાય છે ખરી એ વેચાઈ જાય ખરી સસ્તું મોંઘું વેચવું પડે પૈસા તોડીને વેચવું પડે પણ માલ વેચવો પડે અમારે અને ભાઈ ચૂંટણી આવે છે શું લાગે કઈ પાર્ટીનો જોર છે ચૂંટણી તો કોઈ પર વિશ્વાસ નથી બેઠો કે કોંગ્રેસ પર બી વિશ્વાસ બેઠો કે ભાજપ પર બી મોંઘવારી દાડા દે વળતી જાય રહી આ તો એક સબસિડી આલી છે પેલા એક એક 100 રૂપિયાના બાટલા પર સબસિડી લલચાવવા માટે પબ્લિક ના હાલા પેલો કે જે 300 વોટના કે પૈસા નહીં લઉં માફ એટલે પબ્લિકને તો લૂંટવાની વાત છે એમના જે ભરવાની વાત છે કોઈ બી સરકાર હોય ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે અપક્ષ હોય એમને પેટ એમના પેટ ભરાય ત્યાં સુધી પબ્લિકને તો લૂંટવાની જ વાત છે મોંઘવારી દાડા જે વધતી જાય ઘટતી નહીં પબ્લિક કરે શું તેલનો ડબ્બો 2000 હતા 2500 રૂપિયા થઈ ગયા તો પબ્લિક તહેવાર કઈ રીતે મનાવે ગરીબ માણસો કઈ રીતે તહેવાર મનાવે ગરીબો તો બિચારા ભીખ માંગે રહ્યા તારે રોડ પર બેઠા છે એમના પેટ કઈ રીતે ભરવાના તહેવાર કઈ રીતે મનાવવાના એમને કપડાં લાવવાના શું લાવવાનું પબ્લિકને મરવાના દાડા છે આમ પબ્લિકને જે રોજી છૂટક મજૂરી કરવા વાળા માણસને મરવાના દાડા છે આજની તારીખમાં બધા બધી આપણા આમ બહેરમપુર આવે અમદાવાદ વિસ્તારની વાત કરું છું બધું કોન્ટ્રાક્ટમાં આપી દીધું કોન્ટ્રાક્ટવાળા કોઈ સાંભળતા નથી કોઈ સાંભળતા નહીં ગંદકી અમારા બહેરમપુરામાં ખાલી આવીને ગંદકી જુઓ તમે લાલબહાદુર સાથે કોઈ બી ક્વાર્ટર્સમાં આવો કે જુગી ઝોંપડીમાં કોઈ જગ્યા સુધારો નથી ખાલી નેતા આવે છે હાથ જોડીને નારિયેલ વધેરી અને રોડ વાતું જતા પછી સકાલે જ નહીં બતાવતા ચૂંટણી જીતીને આવે એ બે દાળ આવીને આટો મારીને બજાતા કે કોણ રોડ બનાવો કોઈ આવતું નથી એમને ગંદકી પડી છે ભાજપ આવી કોંગ્રેસ આવી અમારે બહેરમપુરામાં કોંગ્રેસ આવે છે પણ ભાજપવાળા કામ કરવા દે કરે નહીં સરકાર છે એની ભાજપની એ લોકો ભાઈ ભાજપવાળાને ભાજપવાળા બજેટ પાસ કરે તોય જ રોડ બનાવે ને કોંગ્રેસવાળાને બજેટ બનાવવા દેતા નહીં અને આરા કામ કરવા દેતા નહીં મોદી જોઈતો જ નથી ચોખ્ખી વાત છે કેજરીવાલ આવો જોઈએ કેમ કેજરીવાલ એ સારો છે કોંગ્રેસ ને કોંગ્રેસ નહીં જોઈતો કેમ જોઈએ છે પછી કોણ કોણ જીતે છે કોણ હારે છે પબ્લિક ઉપર જશે કેજરીવાલ નું શું ગમે શું કીધા કયા વાયદા સારું કરે છે ને બેન એટલે અત્યારે થોડું સારું લાગે છે બાકી પછી એના કરમ એની પાસે છે બરાબર એ ધોકો કરશે તો એની પાસે જનતા જોશે ને લોકોને વિશ્વાસ છે કે આ પૂરા કરશે વાયદા એ તો સૌની ઈચ્છાની વાત છે કરવું ના કરવું બધું એના હાથમાં છે બરાબર જે એને જીતવું હશે તો પૂરા કરશે વાયદા નહીં જીતવું હોય તો પછી એની ઈચ્છાની વાત છે મોદી આ વખતે નહીં મોદી તો જોઈએ જ નહીં બિલકુલ મોદી જોઈએ તો જ નથી મોદી જ આવશે મોદી જ આવશે બસ મોદી જ આવશે એટલે આવશે કેમ પણ એનું કારણ દેખાય બધું બધા વેચાઈ ગયા મોદી કને ભાજપ સરકાર કને બધા વેચાઈ ગયા છે નીચે થઈ લઈને ઉપર સુધી બોકસ વોટિંગ સારી રીતે થતી હોય તો એના પર બોકસ ગીરી ચાલે છે વોટિંગ અંદર બી બોકસ ગીરી અમે કોંગ્રેસ ને વોટ આપતા તો ભાજપ ને વોટ પડે છે બધી બોકસ ગીરી ચાલે નેતા નીચે થી લઈને ઉપર સુધી વેચાઈ ગયો છે અમારે તો શું જોઈએ આ સારું મોંઘવારી ઓછી કરે બીજું શું કરીએ અરવિંદ કેજરીવાલ નું શું લાગે આ વખતે અરવિંદ કેજરીવાલ હવે શું અમારે તો દિલ્હી મેં આયા થા ને
અમારે દિલ્હી ઘરે, અમારા ઘરવાળા દિલ્હી ના. દિલ્હીમાં કામ થયું? દિલ્હીમાં કશું કામ નહીં, લોકો ઝાડુ પોછો કરવા જાય. ત્યાં તમે દિલ્હીથી છો? હું દિલ્હીથી આવેલો છું અહીં, આજે મને 32 વર્ષ થઈ ગયા. કેજરીવાલ દિલ્હી મોડેલ ની વાત કરે છે, એ ખોટું પડે છે, ખોટું પડે છે. એ રૂપિયા છે એનો, પબ્લિક નો કે એમનો, એમના ઘરનો રૂપિયા લગાવે છે. હું એમ કહું છું કેજરીવાલ એનો ઘરનો રૂપિયા આપે રહો, એ સરકારનો રૂપિયા આલે રહો ને, પબ્લિક ને કરજદાર બનાવીને આપે છે ને, કે એમના ઘરના રૂપિયા આલે છે. એમના ફાર્મ લાવજો કે કેજરીવાલ નું દિલ્હી અંદર હાઈવે રોડ પર ફાર્મ છે. આ બેરમ જમાલપુર નું એટલું મોટું સ્કૂલો ને બધું બન્યું, ત્યાં ફ્રી વીજળી આપે છે. વીજળી ફ્રી માં આપે છે તો લૂંટવાની વાત છે ને, એમ બિજલી ફ્રી માં શું આપે છે 200 પોઈન્ટ પર? એ તો પબ્લિક ને મારવાની વાત છે. અત્યારે પાણી બંધ થઈ ગયું ને દિલ્હી અંદર, પાણી બંધ થઈ ગયું. એક ટાઈમ પાણી નથી આપતા, એક ટાઈમ બી પાણી નથી આપતું. એ ગંદુ પાણી આવેલું દિલ્હી અંદર, ગંદુ પાણી. સ્કૂલો બની, સ્કૂલો બની પણ કાંઈ કામ વગરી ને. એ માસ્ટરો નથી, એ ભણાવવાળા માસ્ટરો નથી. સ્કૂલો બની તો માસ્ટરો નથી. બે ચોપડી આલે બબે, ચોપડી આલે ને ગરીબ માણસો ને છેતરી લેવાની વાત છે, ગરીબ માણસો ને છેતરવાની વાત છે. એ મોડેલ ગુજરાતમાં ચાલશે? એ મોડેલ ગુજરાતમાં ના ચાલે. ચમ કે અહીંયા મિલી જુલી સરકાર છે, ભલે કેજરીવાલની સરકાર જુગી ચોપડી વધારે છે, એ મોડેલ ના ચાલે. મોદી દાદા એટલે મોદી દાદા જ છે, એમના સિવાય કોઈ ના ચાલે આ દુનિયામાં, ભારતમાં તો ના જ ચાલે. કેમ કે એમનું કામ સારું હોય છે, વિકાસના કાર્યો કરે છે, ગરીબોના સામું જોવે છે. કેજરીવાલનું શું લાગે? કેજરીવાલ નકામો માણસ છે. કેમ? એ બસ સત્તાનો લાલચુ છે. કોંગ્રેસ? કોંગ્રેસ બી બોગત છે, અત્યાર સુધી કંઈ કર્યું નથી કોંગ્રેસે. અમદાવાદમાં કેટલા બ્રિજો નવા બનાવ્યા, કેટલા રોડ રસ્તા થયા, હાઈવે કેટલા સારા થયા, એક્સિડન્ટો ઓછા થઈ ગયા. એક્સિડન્ટો ઓછા થઈ ગયા? હા, ઘણા ઘણા ઓછા થઈ ગયા અકસ્માતો. બાકી પેલા મહેસાણા રોડ ઉપર નંદાસણા આગળ રોજ 2-5 મરી જતા હતા, બરોડા હાઈવે ઉપર કેટલા મરી જતા હતા, ભરૂચ પુલ ઉપર કેટલા 5 બ્રિજ નવા બનાવ્યા. મોંઘવારી? મોંઘવારી તો હવે શું છે કે ખેડૂતોને પણ વધારે ભાવ મળે છે તો મોંઘું થવાનું જ છે ને, દુકાનમાં મોંઘું જ વેચાવાનું છે ને. પણ આ વખત મોદી જ આવશે? ના, મોદી સાહેબ જ આવશે, ભાજપ જ આવશે. ગમે તમને? એમને બધા જ કામ ગમે છે. કમલનું ભૂલ જ છે માહોલનો તો, એ જે એક બીજું કોઈ હેજ નહીં ને એના આગળ. કેમ? એમની એને બધાની મનપસંદ પાર્ટી. કેજરીવાલનું શું લાગે આ વખતે? કેજરીવાલ હજુ હજુ બહુ વાર છે એમની, હજી તો 20 વર્ષ પછી આવશે. કેમ એવું? એવું હે ને, લોકોના દિમાગમાં એ જ ચાલશે ને, હજુ વાર લાગશે દિમાગમાં બેવામાં, એના પછી જ આવશે. કોંગ્રેસ? કોંગ્રેસનું તો પત્તું જ કટી ગયું, એ તો સાફ થઈ ગયા, હવે કા કરવાનું. પણ હવે ફરીથી કોંગ્રેસ ઊભી થાય છે ને? હવે કોઈ ના થાય, એક દફે ગયું આદમી તો ના આવે પાછું. લોકો કેજરીવાલ પર વિશ્વાસ કરશે? નહીં કરશે. ભાજપ જ કેમ જીતશે? એ નરેન્દ્ર મોદી વજે છે, જે હુંથી નરેન્દ્ર મોદી હતા હુંથી ચાલશે ભાજપ, એના પછી જો હશે એ જોશું. હે, કેજરીવાલ કેમ? કેજરીવાલ એ મને એમ છે ત્યાં સુધી ખરી વાત માટે લડે છે, જે કદાચ ભાજપની આંખો નહીં ખુલી, હવે ખુલશે. થઈ છે ખરી? ડિપેન્ડ્સ એમની બુદ્ધિ ઉપર, ચાલે કે ના ચાલે. હવે એજ્યુકેશન હશે તો બુદ્ધિ ચાલશે. લોકો તો પણ મોદી મોદી કરી રહ્યા કરે, એમાં શું થઈ ગયું? કરે, એમાં એમના મગજ પર મોદી છવાઈ ગયા છે તો કરે, એમાં શું? તો આ વખતે શું લાગે? ડિપેન્ડ્સ, હવે પબ્લિકનું મૂળ તો કેજરીવાલ તરફ છે, પછી કશું કહેવાય નહીં. ઈવીએમમાં ચેન્જીસ થાય તો બી કશું ના કહેવાય ને, ડિપેન્ડ્સ, કશું કહી ના શકીએ આપણે. લોકો કેજરીવાલને કેમ પસંદ કરશે? હશે કદાચ એની અમુક વાતો જે છે એ પબ્લિકને ગમતી હશે, ધારો કે વીજળી કારણે કે કદાચ શિક્ષણના કારણે બી કદાચ લોકોને લાગતું હશે કે આ વ્યક્તિ સારું છે કે વ્યવસ્થિત છે. બીજું શું હોઈ શકે? મોદી ગમે, કેજરીવાલ ગમે કે રાહુલ ગમે? આપણે તો રાહુલ ગમે. કેમ રાહુલ? રાહુલ આરા આ ભૂખે તો મારી નાખે લોકોને. હવે કોણે ભૂખે મારી? આ ભાજપ વાળાએ અત્યે દિન લાઈ ગયા, અત્યે દિન આ ગયા, તબ કે બધાને હારા દિવસો આવી ગયા. કોંગ્રેસ આવશે તો મોંઘવારી ઓછી પડશે, ફરક પડશે, એ ગરીબની પાર્ટી છે. અરવિંદ કેજરીવાલ ને? એ તો ખાલી ટોટા ઘરાવા વાળા છે. દિલ્હી મેં સારું છે, હવે એ તો હવે ત્યારે ખબર પડે. કોંગ્રેસે કામ કરે કર્યા છે ને, આખી જિંદગી કર્યા છે. ભાજપે? ભાજપે તો લોકોને મારી નાખ્યા, બરબાદ કરી નાખ્યા લોકોને, બધે વધી વધી વસ્તુ. મેં અત્યે દિન આગે સબકે, હા અત્યે દિન તો અત્યે આનાથી કેવા હારા દાડા જોઈએ. શાકભાજી તો મોંઘું છે, પણ હવે મોંઘવારી છે એટલે પ્રસમણ મોંઘું પણ છે, પણ સામે ઇન્કમ બી છે લોકોની,
એટલે દિવાળીનો માહોલ જોઈને એવું લાગતું નથી કે મોંઘવારી છે, લોકો ખરીદી કરવાને બધે નીકળ્યા છે, એટલે આ લોકોને બિચારા એમને તે કમાવા 5-10 રૂપિયા મળતા હોય. એટલે સરકારે કેવા કામ કરે? સરકાર તો સારું જ કરે છે, સરકાર કોઈ ખરાબ કામ નથી કરતી, બધા સારા કામ જ કરે છે, એમાં કોઈ સરકારનો વાંક નથી. ઉપરથી જ ઉપર મોંઘવારી હોય એટલે એમાં કોઈ વાંધો. આ વખતે કોનો માહોલ દેખાય ગુજરાતમાં? આ વખતે બીજેપી જ લાગે છે માહોલમાં તો. કેમ બીજેપી? કારણ કે કામ બી એવા સારા કર્યા છે ને, બીજેપીનો માહોલ બી છે, ઉપર બી બીજેપી છે, ઘણું બધું સારું કામ કર્યું છે. કેજરીવાલનું શું લાગે? સારું છે એ પણ, એમાં કંઈ ખોટું નથી, પણ બંને પક્ષ સારા જ છે, એમાં કંઈ ખોટું નથી. કોંગ્રેસ ફરીથી ઊભી થશે? ડાઉટ છે, થવું જોઈએ, મહેનત કરશે તો થશે. પણ ટક્કર કોણ આપશે ભાજપ? ટક્કર તો કેજરીવાલ સરકાર આપી શકે છે. ભાજપ આવી ત્યારની હાલત ખરાબ, કોંગ્રેસ આવે તો કંઈક થાય અમારા ગરીબ માણસનું, બીજું શું. કેમ કોંગ્રેસ આવે તો જ આમ આદમી પાર્ટી? ના ના, કેમ કે એ મોંઘવારી ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી એ બધા નહોતા કરી, એના રાજમાં સારું હતું. અત્યારે અમારે ખાવાના ફાફા પડી જાય, રાત્રે જાય કમાઈને ત્યારે ખાધા ભેગા થાય. કોંગ્રેસ આવે તો સારું રહે જરા અમને ગરીબ ઇન્સાન ને. આ વખત શું લાગે? કોંગ્રેસ આવે તો બહુ સારું, સલ્લાનો શુકર એસાન. અને અરવિંદ કેજરીવાલનું શું લાગે? એ બી અમને તો લાગે તો છે, પછી આગળ અલ્લાહ માલિક. અરવિંદ કેજરીવાલનું કેવું લાગે? અચ્છા લગતા હૈ, અચ્છા આઈંગા, જરૂર આઈંગા. લોકો વિશ્વાસ કરશે? હા વિચાર કરેંગે બિલકુલ. ભાજપે કામ કર્યા? હે નહીં નહીં, ખાલી બોલતે કોઈ નથી કર્યું. કોઈ કરતા લાવ 10 રૂપિયા. ગરીબો માટે જે સુવિધાઓ છે એ બધી મળે છે? નહીં નહીં નહીં, દે દે દે. મોંઘવારી વધી કાકા? મોંઘવારી તો બહુ બધી બેન, કપડાં લઈને જાઓ, દિવાળી લઈને જાઓ તો 5,000 પગારવાળા દિવાળી લાવો કે બચ્ચો કે કપડે લાવે, કાં સી લાવેગા? કે ભાડા ભરે કે સ્કૂલ કા ફી ભરે? ભાડેવાળા ઘર હોય તો ક્યાં કરેગા? અમુક અમુક પરેશાન હો ગયેલે સબ, સમજા બેન? બહુ પરેશાન. તમને કોણ ગમે, મોદી કેજરીવાલ કે રાહુલ? કે રાહુલ ગાંધી. વો ગરીબ કે વાસ્તે અચ્છા હૈ, ક્યોંકિ વો ખાનદેશી હૈ, પહેલેથી ચલતે આ રહા હૈ. ઉસને જો રાજ કરા ઉસકે માને કોઈ રાજ નહીં કર સકતા હૈ, ગરીબી કે વાસ્તે. પણ લોકો તો પણ મોદી મોદી કરે છે બેન. દેખો યે જમાના હૈ ને, મહેંગાઈ કો નર રહી હૈ. આ દિવાળી કે અંદર હાલત ખરાબ હૈ. તુમ હી સોચો કે કપડે લેને જાઓ એક જોર તો 500-1,000 રૂપિયા ફટેલે જૈસે કપડે દે દેતે, ક્યા લાયેગા ને ક્યા ખાયેગા? અભી હમ સુબહ સે 6 બજે આતે, 300-400 રૂપિયા મેં ભાડા હો જાતા, 10-10 રૂપિયા રિક્ષા કા. તમને શું જોઈએ કોઈ ભી પાર્ટી આવે? હમારે કો સસ્તા ચાહીએ કોઈ ભી ચીજ. આ તેલ મહેંગા, દાલ મહેંગી. કોંગ્રેસ આવશે તો સસ્તું થઈ જશે? કોઈ ભી ભાજપ આવે, કોંગ્રેસ આવે, પણ સસ્તા ચાહીએ બેન, મેરા યે કહેના હૈ. હમ બીજેપી કે નરેન્દ્ર મોદી ના માણસ. કેમ? મોદીજી ના માણસ. મોદી ઠીવાયો. અમે મોદીજી ના, બીજેપી ના. ફૂલ 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 ખિલાડે ફૂલ. કેમ? પણ બીજેપી, બીજેપી ને 20 સાલ ખડ્ડે સે દેશ કો નિકાળા હૈ. 20 સાલ ખડ્ડે સે દેશ કો નિકાળા બીજેપી ને. કોંગ્રેસ ને ખડ્ડે મેં ડાલા થા ઇસકે લિયે.